નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચારમાં. બ્રેકિંગ મળી રહ્યા છે ગણેશપુરાથી. આરટીઆઈના એક મોટો ભ્રષ્ટાચાર ગણેશપુરા ગામના સરપંચનો. ગણેશપુરા ગ્રામ પંચાયત માંગેલા આરટીઆઈના જવાબમાં વડનગર તાલુકાના વિસ્તરણ અધિકારી રોહિત રાવલનો વિડીયો સામે આવેલ છે. અરજદારને ધમકામાં આવે છે કે તમે આરટીઆઈ હવે કેમ માંગો છો. બીજાજી વડનગર તાલુકાના ટીડીઓ તથા કમલેશ પટેલ નાયબ ટીડીઓનો ઓડિયો સામે આવેલ છે. ડીડીઓ સાહેબનો લેટર આવેલો વચ્ચે આઈટીઆઈની માગણી માંગેલી હતી, પણ એ જવાબ હજુ આવ્યો નહીં. 3 મહિના થઈ ગયા તમારે ઉપસરપંચ વિનોદ પટેલે અરજદારને ગામ બહાર મૂકવા માટે ગામના લોકોને ઉપસરવામાં આવી રહ્યા હોય તેવો વિડીયો સામે આવેલ છે. બીજી બાજુ સતલાસના કેમ કોઠારીના ચાલુ ફરજ બજાવતા ટીચર અતુલ પટેલ અરજદારને ધમકાવે છે અને ગામ બહાર મૂકવા માટે ગામના માણસોને ઉશ્કેરવામાં આવે છે કે હું પોતે સરપંચ હોવાનો દાવો કરે છે તેવો ઓડિયો સામે આવે છે. આવા ટીચર તથા સરપંચોને તત્કાળ સસ્પેન્ડ કરવા જોઈએ. 25 જણા હતા વિસ્તરણ અધિકારી મળીને તાલિકા ડેલિગેટ બધા હતા ઓબ્લીલે, અને બધાને વચ્ચે હું બોલીને આવ્યો છું કે નવા કામનું અરજી આવે ને તો અતુલભાઈને ફોન કરજો. હાલ ફોન ચાર આવ્યા, હાલ આવ્યો બાપુનો, એના પેલા ટીડીઓનો. મીટિંગ બહુ અઘરી થાય તારે માટે. મારી તો વત્તા મેં તને આપડી ને હું કહું મનુ હતું નહીં. આપડી આ મીટિંગ તારે અઘરી થાય, સીધી વાત છે. પહેલા તો શું થશે ખબર છે? પહેલા તો ગામ ના બધાને બધા આવશે ને ત્યાં જ આ મીટિંગ ની ચર્ચા થશે. હા એ તો છે. આ તો બધો પણ હું જવાબ લખવાનો હતો કે તમે કોમ નહીં કર્યું તો કેમ નહીં કર્યું, તો તમારી ડફોળી ના કારણે નહીં કર્યું. બરોબર પ્રમુખ છે તે પોતે ગણેશપુરા ગ્રામ પંચાયત મનરેગામાં કોન્ટ્રાક્ટર છે. તેમનો ખોટો સત્તાનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચારને દબાવવામાં આવી રહેલ છે અને અરજદારને ધમકાવવામાં આવી રહ્યા છે. અરજદારની ઉત્તમ પટેલની ચેલેન્જ છે કે આ ભ્રષ્ટાચાર સામે લાવવાની રહેશે અને એમને કોઈ ધમકીઓ કે ગામ કે સમાજ રોકી નહીં શકે. વડનગર તાલુકાના ગણેશપુરા ગ્રામ પંચાયતની અંદર અરજદાર અને તેમના પરિવારે આરટીઆઈ અંગે માહિતી માંગેલ હતી. તે ઉપરાંત ભ્રષ્ટાચાર સામે ન આવે તે માટે વડનગર તાલુકાના ટીડીઓ તથા અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સરપંચોની મિલીભગત કરી અરજદાર અને તેમના પરિવારને ધક્કે ચડાવ્યા હતા. ભ્રષ્ટાચારને છુપાવવા હેતુ અરજદારના પરિવારને તાલુકા વિસ્તરણ અધિકારી રોહિત રાવલનો વિડીયો સામો આવેલ છે. વિડીયો જોઈ શકાય છે કે પરિવારને ધમકાવવામાં આવી રહ્યા છે. તમે આરટીઆઈ કેમ કરી હવે? તમામ ભ્રષ્ટાચાર દબાવવા માટે ગામના નવા સરપંચ નિર્મલ પટેલ તથા જૂના સરપંચના પતિ રાકેશ પટેલ, ઉપસરપંચ વિનોદ પટેલ, ચાલુ શિક્ષક મગન પટેલ, ચાલુ શિક્ષક અતુલ પટેલ અરજદારના પરિવારને ગામ બહાર મૂકવા માટે ગામના લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે તેવો વિડીયો. સતલાસના કેમ કોઠારી ચાલુ શિક્ષક અતુલ પટેલ પોતે શિક્ષક હોવા છતાં ભ્રષ્ટાચારમાં રસ ધરાવે છે તેનો ઓડિયો સામો આવેલ છે. સાઈડમાં જે ભોગવટો કરતા હોય એ એમના નામે કરવા માટે એવું કોઈ આવેલું છે? કોઈ ઠરાવ એવું પંચાયત ગણેશપુર વલાસનગર ઉંડણી ગણેશપુર વિનુભાઈ જસવંતભાઈ વિનોદભાઈ મારા પાસે કોઈ નહીં, કોઈ નથી હાલ તો કોઈ નહીં. એટલે ના એ પહેલાં આવેલો છે 2-3 વર્ષ પહેલાં. 3 વર્ષ પહેલાં હું થયો હતો એમ છે. ના ના
चेक करो माहिती माटे पछी તેનું પહેલા તો પંચાયતમાં તપાસ કરો ને ઠરાવ કેવાય. પંચાયત તો જવાબ ના પાડે છે પણ માહિતી એવી મળી છે તો કરેલું છે. કરેલું છે તો આવશે, એને જમીન આપી દે તો ખબર નહીં પડે. કઈ જમીન? જમીન લેવા માટેનું? હા, જમીન લેવા માટે છે. તો હશે તો આપશે એટલે નહીં કહું પડે. જેમાં અરજદારને ગામ બહાર મૂકી સમગ્ર ગામનું પાણી તથા લાઇટ બંધ કરી દેવાની ધમકી આપે છે. અરજદારને ગામના 80 જણા લોકોએ સપોર્ટ અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરાય તે હેતુથી ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર મોકલેલા હતા તથા ઉત્તમ પટેલના સમર્થનમાં સહી તથા અંગૂઠા કરેલ હતા. પણ આ તમામ ભ્રષ્ટાચારને દાબવા માટે નવા સરપંચ નિર્મલ પટેલ તથા જૂના સરપંચના પતિ રાકેશ પટેલ, ઉપસરપંચ વિનોદ પટેલ, ચાલુ શિક્ષક મગન પટેલ, ચાલુ શિક્ષક અતુલ પટેલ, નાયબ TDO કમલેશ પટેલ, ગણેશપુરાની ગોચર જમીન છે તે ગામના છે, આગળ કરતા લોકોને જમીનની લાલચ આપી અને તેમના મારફતે ગામના લોકોને અરજદારની વિરુદ્ધ ભડકાવવામાં આવે છે. નાયબ TDO કમલેશ પટેલ રેકોર્ડિંગમાં બોલી રહ્યા છે કે હું નવો છું, મને ખબર નથી અને જમીન નામે થઈ જાય તો પછી આવો. TDO મનુભાઈ પટેલ અરજદારોને RTIના જવાબ હેઠળ ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું રેકોર્ડિંગ. ધર્મેશ બારોટ જે પોતે ગણેશપુરામાં મનરેગા કામમાં કોન્ટ્રાક્ટર છે, તેમના ગામની બેંકમાં શ્રમિકોના ખાતા ખોલાવી અને તમામ ATM એમની જોડે રાખેલ છે અને પેમેન્ટ ઉપાડેલ છે તેવું શ્રમિકોનું કહેવું છે અને તે BJPના કિસાન મોરચાના પ્રમુખ છે, જેથી સત્તાનો દુરુપયોગ કરી આ તમામ ભ્રષ્ટાચાર દબાવવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, HBN TV ન્યૂઝ, રમેશ સત્યની સાથે.